રાપરની પ્રજાનો સીધો સવાલ, પાણીનો સંગ્રહ કરવો પડે એ પહેલા નગાશર સાફ થશે? રાપર શહેરની આભાને જેનાથી અનોખો નિખાર મળ્યો છે એવા રળિયામના નગાસર તળાવને હાલના શાસકો દ્વારા દયાજનક સ્થિતિમાં મૂકી દીધાનું મજબૂત ચિત્ર શહેરની પ્રજાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના ડ્રીમ પ્રોજેક્ટ સમા આરાતા તળાવને 2 કરોડના ખર્ચે સુધારણા કરવા સાથે ભવ્ય વોકવે અને ભવિષ્યમાં 2-4 મહિના માટે નર્મદા કેનાલ બંધ થાય તો શહેરને પીવાનું પાણી મળી રહે એવા શુભ હેતુ સાથે પંકજભાઈ મહેતા દ્વારા નર્મદા કેનાલની સાથે સાથે નગાસર તળાવને એક નમૂનેદાર નજરાણું આપીને પોતાના ધારાસભ્ય કાળની માઇલસ્ટોન કામગીરી કરી હતી. પણ દ્રશ્ય અને શ્રાવ્યને નજર અંદાજ કરી ફક્ત શબ્દોથી કામ લેતા હાલના નગરપતિના પતિને ખબર હોવી જોઈએ કે ટૂંક સમયમાં કેનાલમાં પાણી બંધ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મેઘરાજાએ મહેર કરવામાં પશુઓની પણ દયા નથી રાખી ત્યારે શહેરની જીવાદોરી સમા નગાસર તળાવને હાલે ગંદકીએ ઘેરો ગાલ્યો છે. ત્યારે શહેર માટે પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોતની જો સફાઈ કરવામાં નહીં આવે તો રાપર શહેરમાં ફરી એકવાર ટેન્કર યુગ આવે તો નવાઈ નહીં. જોકે શહેરની 45% વસ્તી મિનરલ વોટરના નામે નાઇટ્રોજનથી ઠંડુ કરેલું પાણી પીને દિવસો વિતાવી રહી છે અને એ પણ 1 લિટરનો પૂરો 1 રૂપિયો ચૂકવીને. જે પ્રજાએ તમને ચૂંટીને મૂક્યા છે એ પ્રજાના સ્વાસ્થ્ય માટે જો તમારા પાસે કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે સમય ન હોય તો અમૃતબેન વાલજી વાવ્યા અને ધારાસભ્ય સંતોકબેન બચુભાઈ અરેઠિયામાં પ્રજાને કોઈ ફર્ક નથી દેખાતો એવા સુર હાલે ચોતરફથી ઉઠી રહ્યા છે. જોકે સંતોકબેનમાં કામની સૂઝ નથી, એની આખા તાલુકામાં મોડી મોડી જાણ થઈ હતી, જે નગરપાલિકા પ્રમુખે ટૂંક ગાળામાં સાબિત કર્યું છે કે પ્રજાને પજવતા તમામ પ્રશ્નોમાં અમૃતબેન વાલજી વાવ્યા કંઈ ઉકાળી શક્યા નથી. જોકે હજી પણ કંઈક કરી બતાવવા માટે થોડો સમય છે, તેમાં અનુભવી કાઉન્સિલર પ્રમુખ તરીકે 4 મહિનામાં નેત્રદીપક કામગીરી કરનાર ઉપપ્રમુખ ભીખુભા શોટા અને શહેરીજનોને સાથે રાખીને રાપર શહેરને રાતા આંસુએ રડાવતા રખડતા ઢોર, ઠેર ઠેર ઉભરાતી ગટરો, વરસાદી નાળાઓ પર થયેલ દબાણોને હટાવવા માટે સૌ સાથે સંકલન કરી આ પ્રશ્નો ઉકેલવાની તાતી જરૂર છે. પણ હાલે તો શહેરને એક જ પ્રશ્ન ખરખરી રહ્યો છે, નગાસર તળાવની સફાઈ ક્યારે થશે? સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ.